हाँ बेटा, आज प्रयोग पद्धति, सर्वेक्षण पद्धति अने संशोधन पद्धति में तमने मूंझवण छे एनी चर्चा आपणे करवाना छे। मैं तमने काले कह्युं हतुं के तमे मने व्हाट्सअप मेसेज करजो, तो अगाउथी करो तो वधारे ख्याल आवे, पण वांधो नहीं, अत्यारे तमे व्हाट्सअप मेसेज करो था तो त्यारे बोलजो के सेमा आपणे समझवानुं छे। તમને કોઈ પ્રશ્ન હોય તો આપણે ચર્ચા કરીએ। બધાને બધું આવડતું લાગે, સર, મને તમે જે છેલ્લે દાખલા કરાવ્યા ને, સાવ છેલ્લે, હા, એમાં છે ને આમ નથી સમજાતું, અડધે સ્ટેપ સુધી સમજાઈ જાય પછી નથી સમજાતું. એટલે મેં વિચાર્યું કે હું કોલેજ આવીશ ને ત્યારે તમારી પાસે શીખી લઈશ તો સમજાય. મેં કેટલી વાર ટ્રાય કરી હતી પણ નથી સમજાતું. કયું મધ્યસ્થ ને કે મધ્યક ને કયા? નહીં સર, ઓલા છેલ્લે સાવ તમે કરાવ્યા, ખબર તો આ કેટલા ત્રણ બીજી રીત, સ્ટેપ, હા મધ્યક ની બીજી રીત કે ના પહેલી રીતે? હા બીજી તો બીજી રીત કયા ખરેખર છે ને, હા વાંધો નહીં, બીજી રીત પરીક્ષામાં પૂછાતી નથી, પણ છતાં એવું થાય છે કે વિદ્યાર્થીઓ ચોપડીમાં જોઈ લે અને પછી એ રીતથી દાખલા ત્યાં કરી આવે છે। કઈ આમ સરળ પરીક્ષામાં એ પૂછાતી નથી, તમે જ્યારે ચોપડી લેશો ને કોલેજમાંથી ત્યારે એમાં નીચે લખેલું છે કે આ રીત પરીક્ષામાં ઉપયોગી નથી એમ, પણ છતાંય આપણે આવડવી જોઈએ એટલે મેં એ કરાવી હતી। ઓમ એકદમ સહેલું છે, એની અંદર એમાં વર્ગ અને આવૃત્તિ આપેલા હોય છે રકમની અંદર, અને એના ઉપરથી મધ્ય કિંમત આપણે શોધીએ છીએ, એક્સ શોધીએ છીએ, પછી આપણે વર્ગ કેટલા, એકી સંખ્યા કે બેકી સંખ્યા છે એ ગણવાની જરૂર નથી, પણ સીધું આવૃત્તિ અને મધ્ય કિંમત જે આપણે શોધી છે એનો ગુણાકાર જ કરી નાખવાનો છે, એટલે એફ એક્સ શોધવાનો સીધો, નથી કોઈ એમાં એક બે ત્રણ ચાર કે માઇનસ એક બે ત્રણ ચાર કે એવા વર્ગ નક્કી કરવાના, કે નથી મધ્ય વર્ગ શોધ, પણ સીધું રકમમાં આપેલી આવૃત્તિ એફ અને તમે જે મધ્ય કિંમત શોધી છે એક્સ એનો સીધો ગુણાકાર જ કરવાનો છે। ચોથું સ્ટેપ થશે, પહેલું વર્ગ અને આવૃત્તિ રકમમાં આપે, પછી આપણે મધ્ય કિંમત શોધીએ એક્સ શોધીએ, અને પછી જે ચોથું સ્ટેપ છે એમાં આવૃત્તિ અને મધ્ય કિંમત નો ગુણાકાર, એટલે બહુ મોટો ગુણાકાર આવશે, એનો સરવાળો કરીએ એટલે સિગ્મા એફએક્સ આવે, અને સાવ નાનું સૂત્ર છે કે મધ્યક બરાબર સિગ્મા એફએક્સ છેદમા એન, તો સિગ્મા એફએક્સ આપણે જે આ બધાનો સરવાળો કર્યો એ, અને એન એટલે કે જે આવૃત્તિ છે એનો કુલ સરવાળો, એટલે એ સૂત્ર આમ બહુ સરળ છે, પણ પરીક્ષાની અંદર એ સૂત્રનો ઉપયોગ નથી કરવાનો। પણ મેં તમને વાત કરી ને કે 10માંથી બે વિદ્યાર્થીઓ એવા હોય કે જે એ રીતથી કરી આવે ત્યાં, તો એ લોકો ખોટો નથી પાડતા, પણ એ લોકો આ રીતને યોગ્ય નથી ગણતા, એટલે આપણે મધ્યકની પહેલી રીત છે એ શીખીએ છીએ। મધ્યકની પહેલી રીતમાં આમ સરળ છે કે તમે મધ્ય કિંમત સુધી આપણે શોધી ગયા, પછી વર્ગની સંખ્યા લેખવાની છે, તો વર્ગની સંખ્યા જો એકી હોય તો ઉપરથી અને નીચેથી વર્ગના સમાન ભાગ પાડવાના છે, દાખલા તરીકે 7, 5, 7, 9, 11, 13 એવી રીતે વર્ગ આપેલા એકી સંખ્યાનો કુલ સરવાળો, તો 5 હોય તો ઉપરથી બે અને નીચેથી બે વચ્ચે રહેલો વર્ગ મધ્યક વર્ગ, જો 7 આપેલા હોય તો ઉપરથી 3 નીચેથી 3 ને વચ્ચે રહેલો મધ્યક વર્ગ, તો એ બહુ સરળ છે, જેવો મધ્યક વર્ગ નક્કી થઈ જાય એટલે ત્યાં 0 મૂકવાનું, પ્લસ 1, 2, 3 ઉપર, માઇનસ 1, 2, 3 નીચે, અને છેલ્લે એફ એટલે આવૃત્તિ અને એક્સ જે આપણે સ્મોલ એક્સ જે શોધેલો છે 1, 2, 3 માઇનસ 1, 2, 3 એનો ગુણાકાર કરવાનો, એટલે સ્ટેપ બહુ પણ પ્રેક્ટિસ તમારે સતત કરવી પડે, એટલે આપણે સોમવારે પ્રેક્ટિસના દાખલા કરીએ છીએ, ભલે રિવિઝન થાય છતાં પણ તમે કોલેજમાં આવશો તો એકવાર આપણે એ, અમે સ્ટેટિસ્ટિક તો કરવું જ પડશે, આપણે બધી સંખ્યાઓ ભેગી થાય એટલે આપણે અટકી જઈએ છીએ, બધાને નથી બોલાવી શકાય એમ। ક્યારેક એવું થાય કે બેકી સંખ્યા આવે, તો બેકી સંખ્યામાં 2, 4, 6, 8, 10, 12 એવી રીતે વર્ગની સંખ્યા હોય, તો ઉપર દાખલા કે 6 હોય તો ઉપરથી નીચેથી સંખ્યા લેખી લેવાની, વચ્ચે 2 વર્ગ રહ્યા, અને 2 વર્ગ રહ્યા એમાંથી જેની આવૃત્તિ વધારે હોય રકમમાં આપેલી આવૃત્તિ એફ એ મધ્યક વર્ગ, કેટલીક વાર લોકો શું કરે છે કે બંનેની આવૃત્તિ સરખી આપે, તો કોઈ પણ એક વર્ગને મધ્યક વર્ગ તરીકે તમે લઈ શકીએ છીએ, એનો જવાબ છે એ બંનેનો અલગ અલગ આવે છે, એટલે આવી રીતે આખું એમાં
શોધવાનું છે. પણ ટ્રીક છે કે આપણે કેવી રીતે કરીએ છીએ એ બહુ મહત્વનું છે. એક એક સ્ટેપ કરતા જવાનું છે. સૂત્ર પણ એમ પ્લસ સિગ્મા એફ એક્સ છેદમાં એન ગુણ્યા આઈ, ત્રણેય ભાગ અલગ અલગ પડી જાય છે. આપણે દરેકની નીચે અંડરલાઈન નથી કરતા, તો એ એમ અલગ છે, પછી પ્લસ સિગ્મા એફ એક્સ છેદમાં એન પછી ગુણ્યા આઈ, એવી રીતે અલગ પડી જાય છે. એટલે આમ દાખલા સરળ છે, પણ છતાંય વળી આપણે પાછા કાલે કેમ બોર્ડ ઉપર જોશું. પદ્ધતિની અંદર તમને કાંઈ ન સમજાતું હોય, પ્રયોગ પદ્ધતિ છે, સંશોધન પદ્ધતિ છે. સંશોધન પદ્ધતિનો આપણે પ્રેક્ટિકલ વર્ક પણ કરવાનું છે જ્યારે ખુલે ત્યારે કોલેજ, કારણ કે સંશોધન જ મેઇન છે. તો કેવી રીતે સંશોધન કરવું આપણે વ્યાખ્યાને બધું જોઈ ગયા, પણ આ એક મહત્વનું એ છે. તો એમાં કાંઈ તમને પૂછવું હોય તો તમે પૂછો થિયરીમાં. કોઈને થિયરીમાં ડાઉટ છે પ્રયોગ પદ્ધતિ વિશે કે હું પૂછું તમને પ્રશ્નો? પ્રયોગ પદ્ધતિ, સંશોધન પદ્ધતિ, સર્વેક્ષણ પદ્ધતિ, જે કાંઈ પણ હોય એમાં તમે મને પૂછી શકો છો. દરેકની અંદર પગથિયાં છે, સ્ટેપ્સ છે. સંશોધનના સોપાનો છે, પ્રયોગકર્તાના સોપાનો છે, અને સર્વેક્ષણના આયોજનના પગથિયાં છે. એ મિક્સ નથી જવું જોઈએ, કારણ કે બધામાં લગભગ સમાન આવે છે. તો એ તમારે એ ધ્યાન રાખવું પડશે કે પ્રયોગનું અલગ, સંશોધન અલગ ને સર્વેક્ષણ અલગ. સૌથી ઓછા સંશોધનના સ્ટેપ છે, પાંચ સ્ટેપ, પછી પ્રયોગના ને પછી સર્વેક્ષણના. કોણ કહેશે મને સંશોધન એટલે શું, અને સંશોધનના સોપાનોમાં પહેલું સોપાન કયું છે? કોણ કહેશે? કારણ કે તમે ઘરે તો તૈયારી કરતા જશો, આપણે જો કોલેજ ખુલવાની રાહ જોશું ને તો પરીક્ષા આવી જશે, એટલે ઘરે તમારે તૈયારી કરતા રહેવી પડશે. સંશોધન એટલે શું અને એના સોપાનો છે માં કોણ કહેશે સોપાનો પહેલા? મને પેલા તો વ્યાખ્યા, સંશોધન ની વ્યાખ્યા. કારણ કે એસાઇનમેન્ટ ના પ્રશ્ન પણ હવે કદાચ આપવાના આમાં જ થશે ઓનલાઈન જ, અને પછી તમારે મેન્યુઅલી બતાવવા પડશે એવું મેડમ કહેતા હતા. એટલે એ જયારે કહેશે ત્યારે આપણી પાસે માહિતી તો હોવી જોઈએ. તો કોણ કહેશે સંશોધન નો અર્થ? તમારી પાસે તો નોટબુક પણ સામે જ હશે ને, એમાંથી કયો? એ તમને સમજાવ્યું હતું કે નેટ ઉપર સર્ચ કરવું અને રિસર્ચ કરવું એ બેમાં ફેર છે. ક્યારે સર્ચ કરાય છે ને ક્યારે રિસર્ચ કરાય છે? કોણ કહેશે કે સર્ચ શું કરીએ છીએ અને શા માટે કરીએ છીએ? સર્ચ જે વસ્તુ ઓલરેડી અવેલેબલ ન હોય અને પહેલી વખત જે કોઈ કરેલી હોય ને એને સર્ચ કહેવાય, ને રિસર્ચ એટલે કે આપણે એ કોઈએ જે કરેલું છે ને એની ઉપર ફરીથી ભણીએ છીએ અથવા તો એની ઉપર કંઈક આપણે એક્સપેરિમેન્ટ કેવું કરીએ છીએ, તો એનું માર્ગદર્શન લઈએ અને રિસર્ચ એટલે ગૂગલમાં આપણે હંમેશા સર્ચ કરીએ છીએ. કોઈ માહિતી મળતી ન હોય તો આપણે સર્ચ એટલે શોધીએ છીએ નેટ ઉપરથી અને તરત મળી જાય છે, તો એ સર્ચ છે. અને આપણે સતત એન્ડ્રોઈડ ફોન જે ઉપયોગ કરે છે એ સર્ચ કર્યા જ કરે છે, એટલે એ તો ખબર જ છે. પણ રિસર્ચ એટલે કે કોઈ પણ એક વિષય કે કોઈ પણ એક સમસ્યા વિશે અગાઉ અભ્યાસ થઈ ગયા હોય અને ફરીથી એને ચકાસવામાં આવે, ફરીથી એ જ અભ્યાસ ઉપર આગળ વધવામાં આવે, એ જ સમસ્યાને ધ્યાનમાં લેવામાં આવે અને ફરીથી એનું તારણ કાઢવામાં આવે, એના ઉપર અભ્યાસ કરીને તારણ કાઢવામાં આવે, તો એ રિસર્ચ છે, ફરીથી શોધવામાં આવે છે. એટલે જ આપણે આની અંદર સંશોધનની અંદર સંદર્ભનું મહત્વ વધારે છે, કે સંદર્ભ તો જ લઈ શકાય, રેફરન્સીસ તો જ લઈ શકાય, કે આગળ કોઈએ કામ કર્યું હોય તો જ એ કામને આમાં મૂકી શકાય. તો કોઈ આગળ કામ જ નથી કર્યું અને આપણે રિસર્ચ કરવા બેસીને તો સંદર્ભ કાંઈ નથી. એટલે હંમેશા સંશોધનની અંદર થોડી ઘણી વિષયની બદલવામાં આવે છે, થોડા ઘણા મુદ્દા બદલવામાં આવે છે, પણ મુદ્દાઓ લેવાતો એ જ આવે છે કે જેને આગળ એમાં અભ્યાસ કર્યો તો જ તમે સંદર્ભ તરીકે તાકી શકો. સાવ નવું રિસર્ચ નથી શકે, એટલે એમાં થોડો ઘણો ફેરફાર કરી શકાય, બાકી વિષય તો એ જ પકડી શકાય. એમાં સંખ્યાઓ બદલે, નિદર્શની સંખ્યાઓ બદલે, થોડોક વિસ્તાર પણ, જે મુખ્ય વસ્તુ એ છે કે જેમાં
સંદર્ભ તમે આપી શકો તો એ રિસર્ચ સાચું એમ. તો ફરીથી શોધું, એકની એક બાબતને ફરીથી અભ્યાસ કરો, જેમ પ્રયોગની અંદર જ્યાં સુધી પ્રયોગ સમજાય નહીં ત્યાં સુધી પ્રયોગ કરવાનો હોય. જ્યારે તમે પ્રયોગ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે, જ્યાં સુધી પ્રયોગ પાત્રને પ્રયોગ સમજાય નહીં તમને સમજાય નહીં ત્યાં સુધી પ્રયોગ કરવાનો હેતુ રહેતો નથી. એટલે એ વારંવાર કરવામાં આવે છે. એમ રિસર્ચમાં પણ એવું છે કે કોઈ એક અભ્યાસ થઈ ગયો છે, ઘણા અભ્યાસ કરેલા છે, એક નહીં ગણાય, અને ફરીથી આપણે એની અંદર જ અભ્યાસ કરવા માંગીએ છીએ. થોડા હેતુઓ, થોડી વ્યાખ્યાઓ, થોડા નિદર્શ, થોડો વિસ્તાર બદલીને આપણે કરીએ છીએ. હા, તો એનું પ્રથમ સોપન કોણ બોલશે? પેલું પગથિયું, સંશોધનનું પેલું પગથિયું કોણ બોલશે? સમસ્યાના ઘડતરના સ્વરૂપમાં સંશોધનના હેતુનું કથન. હા, એ ચોપડીનો મુદ્દો બરોબર છે. મેં તમને જે લખાવ્યું તું એ શું લખાવ્યું છે? ઈ જ લખાવ્યું છે. મેં તમને જે સમજાવ્યું તું ઈ જ લખાવ્યું છે. મેં તમને જે પ્રશ્ન કરાવ્યો એમાં ઈ જ છે ને? એના બીજું કઈ વાંધો નહીં. હવે એની અંદર કોણ બોલ? મૌલિકતાથી બોલવાનું છે. ચોપડી ભલે ખુલ્લી હોય પણ મૌલિકતાથી બોલજો, એટલે તમને આઈડિયા આવે કે શું બોલવું. બરોબર છે તમે જે બોલ્યા મુદ્દો, પણ એમાં બોલવાનું શું છે? અંદર સૌથી પહેલા શું મહત્વનું છે સંશોધનની અંદર? કે આપણે જે શોધવા માંગીએ છીએ એ બહુ ક્લિયર હોવું જોઈએ. મ્યુલર લાયર દ્રષ્ટિભ્રમનો પ્રયોગ છે તો એની અંદર આપણે શું શોધવા માંગીએ છીએ એ તો ક્લિયર હોવું. આપણે શું શોધવા માંગીએ છીએ મ્યુલર લાયર દ્રષ્ટિભ્રમમાં? શેનું માપન કરીએ છીએ? મ્યુલર લાયર પ્રયોગ તમે લખી નાખ્યા છે તો એમાં શેનું માપન આપણે કરીએ છીએ? મ્યુલર લાયર દ્રષ્ટિભ્રમનો પ્રયોગ બધા લખ્યો છે. હેલો, મારો અવાજ સંભળે છે? મ્યુલર લાયર દ્રષ્ટિભ્રમમાં આપણે શું શોધીએ છીએ પ્રયોગ પાત્રનું? કોણ કહેશે? હાજર બધા છે, સાત જણા હાજર છે, એમાંથી કોણ કહેશે મ્યુલર લાયર દ્રષ્ટિભ્રમમાં શોધવાનું શું છે, એનું માપન કરવાનું છે, હેતુ શું છે? તમે જવાબ નહીં આપો તો ચર્ચા આમ ને આમ અટકી જશે. નથી ચર્ચા કરવાની કઈ ઈચ્છા તો અટકી જઈએ. હેલો, અવાજ આવે છે કે ના? હા સર, આવે છે. જવાબ તો આપો, જવાબ નહીં આપો તો આપણે આગળ કેમ વધશું? તમે કઈ બોલશો નહીં તો આપણે આગળ વધી નહીં શકાય. આમને અડધો કલાક પૂરો થઈ જશે. મ્યુલર લાયર માં આપણે શું શોધવાનું છે પ્રયોગ પાત્રનું? પ્રયોગની વાત ભેગા ભેગી કરી દ્રષ્ટિભ્રમ શોધવાનો છે ને, તો એનો હેતુ છે. મ્યુલર લાયર ની અંદર આપણે પ્રયોગ પાત્ર નું દ્રષ્ટિભ્રમ શોધવાનું છે. તો દ્રષ્ટિભ્રમ શોધવું એનો હેતુ, આપણે કઈક શોધવા માંગીએ છીએ તો એ હેતુ છે એ સ્પષ્ટ થવો જોઈએ. કે પ્રયોગ પાત્ર નું શું શોધવા માંગીએ છીએ? દ્રષ્ટિભ્રમ શોધવા માંગીએ છીએ. જોવાથી ઉદ્ભવતો ભ્રમ, તો એ હેતુ મહત્વનો છે, એના આધારે આગળ વધાય છે. એમ આની અંદર પણ દરેક સંશોધનમાં એક નિશ્ચિત હેતુ છે કે આપણે શું શોધવું છે. આપણે વિદ્યાર્થીઓની સ્મૃતિ શક્તિનો અભ્યાસ કરવો છે કે વિદ્યાર્થીઓની
ઝડપને લગતો અભ્યાસ કર્યો છે કે વિદ્યાર્થીઓમાં શું કૌશલ્ય છે એને લગતો અભ્યાસ કર્યો છે કે વિદ્યાર્થીઓને શેમાં રસ છે રુચિ છે એને લગતો અભ્યાસ કર્યો છે. આવી ઘણી બધી સમસ્યાઓ છે. તો મેં વિદ્યાર્થીની વાત કરી, બાકી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ ઘણી બધી છે કે જેને આપ શોધવા માટે એક હેતુ તરીકે લઈ આવવામાં આવે છે, લેવામાં આવે છે. એટલે એક હેતુ નિશ્ચિત કરવો જરૂરી, અને જો હેતુ નક્કી થશે તો એના આધારે ધારણા કે ઉત્કલ્પના કે અટકળ કરવામાં આવે છે, હાઇપોથિસિસ કરવામાં આવે છે. જ્યાં સુધી હેતુ કે એની નિશ્ચિત વ્યાખ્યા નહીં હોય ત્યાં સુધી આગળ વધી શકાશે નહીં. એટલે સમસ્યાના સંદર્ભમાં હેતુનું કથન, એનો અર્થ એ અથવા તો હેતુનું ઘડતર, એનો અર્થ એ કે પહેલા ઓબ્જેક્ટ નક્કી કરવો પડે છે, હેતુ નક્કી કરવો પડે છે કે આપણે શું શોધવું છે. આપણે જુદી જુદી કોલેજોમાં જશું ત્યારે આપણે ક્વેશ્ચનર લઈને જશું, પ્રશ્નાવલી. તે પ્રશ્નાવલી શેની હશે? તો એ નિશ્ચિત હેતુ માટેની હશે. ભાઈ, વિદ્યાર્થીઓની અંદર તાર્કિક શક્તિ કેટલી છે, વિદ્યાર્થીઓનો આઈક્યુ શું છે, બુદ્ધિ કસોટી, બુદ્ધિ કસોટીને લગતી કસોટી હશે પ્રશ્નાવલી. તો શું શોધવું છે એ સૌથી પહેલું નિશ્ચિત કરે છે, અને એના ઉપરથીનું અંતિમ પગથિયું નક્કી થાય છે. પહેલું પગથિયું છે ને એ હંમેશા અંતિમ પગથિયું નક્કી કરે છે એવું કહેવાય છે. એટલે પહેલું પગથિયું હું ક્લિયર હોવું જોઈએ. તો સંશોધનની સમસ્યા ઘડતરમાં હેતુનું કથન અથવા તો હેતુ છે એ બહુ મહત્વનું છે, અને એના આધારે આપણે પ્રિડિક્શન કે ધારણા કે કલ્પના કરી શકીએ છીએ કે આમ કરશું. પછી આપણે એને સાબિત કરવાની છે. પ્રમેય જેવું છે, જેમ સાતમાં આઠમાં નવમાં પ્રમેય આવતા ને ગણિતની અંદર, એવી રીતે આ પ્રમેય જેવું છે. એક પ્રમેયની જેમ સાબિત કરવાનું છે, ન થાય તો જુદી વાત છે, થાય તો એના કારણો આપવાના છે. તો નિશ્ચિત હેતુ એક નક્કી કરવાનો છે, અને એના આધારે આખું એનું એક ક્ષેત્ર નક્કી થાય છે, અને એના ઉપરથી સંકલ્પના કે સિદ્ધાંત કલ્પના કે અટકળ જે આપણે કહીએ બધું એક જ સરખા એના એ બાંધવામાં આવે છે, ધારણા કરવામાં આવે છે. એટલે હેતુના આધારે કલ્પના કે પરિકલ્પના તૈયાર થાય છે. પછી બીજો મુદ્દો શું છે? હવે એની અંદર જ હજી એક બીજી વસ્તુ પણ છે. પહેલા મુદ્દાની આપણે જે માટે સંશોધન કરીએ છીએ તો આગળ કોઈ અભ્યાસો થયા છે કે નહીં, એનો રેફરન્સ પણ એમાં જોડવામાં આવે છે, સંદર્ભ જોડવામાં આવે છે. દાખલા તરીકે આપણે વિદ્યાર્થીઓની રુચિ અંગેની કસોટી જાણવી હોય કે વિદ્યાર્થીઓને શેમાં રુચિ છે, તો રુચિ માટેના પ્રશ્નો હોય તો એ રુચિ અંગેનો અગાઉ કોઈએ સંશોધન કાર્ય કર્યું છે એ જાણવામાં આવે છે, અને એના આધારે એના રેફરન્સ સંદર્ભ લખાય છે કે હા 1999 માણે કર્યો, 2018 માણે કર્યો, 2015 માણે કર્યો, એનો સાલ સહિત વર્ષ સહિત લખાય છે. કારણ કે એ દસ્તાવેજ તરીકે પડેલું જ હોય છે સંશોધન પેપરો. તો એ 2015 માણે વિદ્યાર્થીઓની રુચિ માટેનો પ્રયત્ન સંશોધન કર્યું એવું બતાવ્યું હોય તો આપણે એ સંદર્ભની અંદર લેવાય છે. એટલે વ્યાખ્યા, પછી પરિકલ્પના કે કલ્પના કરવામાં આવે છે, અને પછી એના આધારે એના સંદર્ભ છે એ અંદર ટાંકવામાં આવે છે, રેફરન્સીસ ટાંકવામાં આવે છે. પછી બીજો મુદ્દો શું છે? બીજો મુદ્દો સંશોધનનું બીજું પગથિયું આવશ્યક સાહિત્યનો અભ્યાસ. બીજો મુદ્દો છે સંશોધનના અભ્યાસની યોજના અથવા આવશ્યક સાહિત્યનો અભ્યાસ પણ તમે લખી શકો. હવે આવશ્યક સાહિત્ય એટલે સંદર્ભ સાહિત્ય, મેં તમને સંદર્ભ એ બધા લખવાના છે. અને પ્રયોગ, જેમ કે પ્રયોગની અંદર યોજના કરીએ છીએ, જેમાં આપણે કોઈ પ્રોગ્રામ કરવાનો હોય ઘરની અંદર એનું આયોજન કરીએ છીએ. આવતી અઠવાડિયે કોઈને 10 જણ જમવા કેવું હોય તો આપણે એનું આયોજન કરીએ છીએ. એવી જ રીતે આની અંદર પણ એક આયોજન સંશોધનના અભ્યાસ એક આયોજન કરે છે. કોણ? સંશોધક, રિસર્ચર કરે છે, સંશોધક છે એ આયોજન કરે છે, અને આયોજનમાં એ કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં લે છે એ બધી વસ્તુઓ એની અંદર આવે છે. દાખલા તરીકે આપણે કોઈ પ્રસંગ કરવો હોય જન્મદિવસ, તો કેક થી શરૂ કરીને બધાને કેવું કેક, પેલું શું કહેવાય કે બધું પેલું ગિફ્ટ કે ફલાણું કે એવી બધી વસ્તુઓ આપણે નક્કી કરી, આટલી વસ્તુઓ લેવી, આટલું કરવું, એ આયોજન છે. એમ આની અંદર પણ સંશોધન કરવા માંગીએ છીએ તો કોના ઉપર કરવા માંગે, કયા વિદ્યાર્થી ઉપર કરવા માંગીએ છીએ, કઈ કોલેજ, ગામડામાં કરીએ છીએ કે શહેરમાં સંશોધન કરવા માંગીએ છીએ, સ્લમ એરિયામાં કરીએ છીએ કે પોસ્ટ એરિયામાં કરીએ છીએ. તો જુદા જુદા વર્ગ અથવા તો જુદા જુદા હેતુઓ આખા એની સાથે જોડાયેલા, એ બધું આયોજનમાં બતાવવું પડે.
કેટલા વિદ્યાર્થી ઉપર આપણે સંશોધન કરવા માંગીએ છીએ? 100 ઉપર, 200 ઉપર, અને કઈ પદો નિદર્શન પદ્ધતિ છે? યદચ્છ રેન્ડમ નિદર્શન, લગભગ રેન્ડમ સેમ્પલિંગ મેથડ આવે છે. તો આવી રીતે દરેક વસ્તુઓ આયોજનમાં લખવાની છે. કેટલાક પ્રયોગોની અંદર પ્રયત્ન નક્કી છે, કારણ કે બ્યુલર લાઇન નો પ્રયોગ 8 પ્રયત્ન નક્કી, એમ આની અંદર પણ અમુક વસ્તુઓ નક્કી છે. એ વસ્તુઓ મૂકવામાં આવે છે સંશોધનના અભ્યાસની યોજનામાં. કઈ પદ્ધતિથી આપણે ડેટા કલેક્શન કરશું, લોકો પાસેથી માહિતી એકત્રિત કરશું, એટલે કે વિદ્યાર્થીઓ પાસેથી માહિતી એકત્રિત કરશું, પ્રશ્નાવલી પદ્ધતિ કે મુલાકાત કે જે જે આપણે પદ્ધતિનો ઉપયોગ કરી, મોટે ભાગે સંશોધનમાં પ્રશ્નાવલી પદ્ધતિ જોઈએ છે, છાપેલી નિશ્ચિત વિષયોની યાદ. અને કેટલી સંખ્યા, તો એ આપણે નિર્દેશ નક્કી કરવાના હોય છે કે આપણે સંશોધન કેટલા વિદ્યાર્થીઓ, 500 ઉપર કરવું છે, આપણે 600 વિદ્યાર્થીઓને નિર્દેશ તરીકે લેવા પડે, આપણે 300 ને કરવું છે તો આપણે 500 વિદ્યાર્થીઓને નિર્દેશ તરીકે લેવા પડે. શું કામ? કે એમાંથી આપણે સિલેક્ટ કરવાના, એમાંથી આપણે યદચ્છ રીતે રેન્ડમલી સમષ્ટિમાંથી નિર્દેશની પસંદગી એમાં કરવાની હોય છે, અને માહિતી એકત્રિત કર્યા પછી એનું આખું વર્ગીકરણ કરવાનું છે, એનું એનાલિસિસ પૃથ્થકરણ કરવાનું છે, એનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરવાનું છે. આ બધી વસ્તુઓ છે એની સાથે સંકળાયેલી. એટલે પહેલો મુદ્દો છે એ, બીજો મુદ્દો છે આવશ્યક સાહિત્યનો અભ્યાસ અને યોજના, સંશોધન ડિઝાઇન, રિસર્ચ ડિઝાઇન બહુ મહત્વની છે. તમે જ્યારે એમએની અંદર એમએ કરશો અને એમએની અંદર તમે એમએ માટે જ્યારે પેલું એનું ડેઝર્ટેશનનું પેપર એક કરશો તૈયાર, ત્યારે એ તમને કહેશે કે તમારી પહેલાં સંશોધન ડિઝાઇન બતાવો. એટલે રિસર્ચ ડિઝાઇન શું છે? ડિઝાઇન એટલે યોજના, તમે શું કરવા માંગો છો એ બતાવો તો આગળ વધાય. આપણે ડિઝાઇન જ ખોટી બનાવી, ડિઝાઇન એટલે કે રંગો, યોજના આખી તૈયાર કરવાની છે કે કેવી રીતે કરશું કામ અને શું શું પદ્ધતિનો ઉપયોગ કરશું, એના ઉપરથી તમને કહેશે કે હા હવે તમે આ કરો સંશોધન, બરોબર છે ડિઝાઇન, અથવા એ તમને સૂચવશે કે આમની આમ કરો. તો આ એક બહુ મહત્વના તબક્કાઓ છે. તો બીજો તબક્કો છે એ સાહિત્યનો અભ્યાસ અને યોજના, અને યોજના કરવાની એ નક્કી કરવું એ બહુ મહત્વનું છે. દરેક અલગ અલગ જૂથ પ્રમાણે, જે હેતુ પ્રમાણેની યોજના નક્કી થાય છે. ટોળાનો અભ્યાસ કરવો હોય તો એમાં ઓબ્ઝર્વેશન મેથડ આવે છે, નિરીક્ષણ પદ્ધતિ આવે છે. એમાં કઈ પ્રશ્નાવલી પદ્ધતિ ના પાય, ટોળાવાળાને ટોળાવાળા ઉડાડી મૂકે. ટોળાનો અભ્યાસ કરવો હોય ત્યારે નિરીક્ષણ ઓબ્ઝર્વેશન મેથડ આવે છે. અમુક જગ્યાએ મુલાકાત પદ્ધતિ આવે છે, અમુક પ્રશ્નાવલી પદ્ધતિ આવે છે, મોટે ભાગે પ્રશ્નાવલી પદ્ધતિ આવે છે. બરોબર? તો આ રીતે આપણે સંશોધનના બે મુદ્દાની પાછી બાકીના મુદ્દાની વાત કાલે કરશું. પણ તમે પ્રિપેર રહેશો, તમે ચર્ચા કરજો. તમે ચર્ચા નહીં કરો તો એ વસ્તુ અઘરી છે, તો એને ડિસ્કસ નહીં કરી શકીએ એવું થશે. હા, તો કાલે પાછા આપણે મળીએ છીએ. થેન્ક યુ.